સુરતના પુણા વિસ્તારમાં આવેલા ચામુંડા નગરમાં મહિલાઓએ સોસાયટીના ગેટ પર આવી પ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો હતો. સોસાયટીમાં એમ્બ્રોઇડરીના યુનિટ ચાલે છે અને તેનાથી મહિલાઓને રોજગારી મળે છે, ત્યારે સોસાયટીના પ્રમુખે યુનિટ બંધ કરાવવાની વાત કરતા મહિલાઓ રોષે ભરાઈ હતી. સુરતના પુણા વિસ્તારમાં ચામુંડા નગર આવેલું છે. અહીં અશોકભાઈ નામના વ્યક્તિ એમ્બ્રોઇડરીનું યુનિટ ચલાવે છે, જેના કારણે સોસાયટીમાં રહેતી મહિલાઓને સાડી પર ટિક્કી લગાવવા સહિતનું કામ મળી રહે છે. પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને સોસાયટીના પ્રમુખ વિઠ્ઠલભાઈએ યુનિટ બંધ કરાવવાની વાત કરી હતી, જેના કારણે મહિલાઓ રોષે ભરાઈ હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે હાલ કોરોનાના કારણે ઘરના સભ્યોના ધંધા રોજગાર બંધ છે અને તેઓ જે કામ કરે છે તેના પર ઘર ચાલી રહ્યું છે, ત્યારે પ્રમુખે આ કેમ વિરોધ ઉઠાવ્યો તે સમજાતું નથી. જેથી મહિલાઓ રોષે ભરાઈ હતી અને સોસાયટીના ગેટ પાસે જઈ પ્રમુખ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ચામુંડામાં સમસ્યા એ છે સાહેબ, અમે રોજી રોટી રોજ ની કમાઈ છીએ અને અત્યારે અમારા ઘરવાળાના કામ હાલતા નથી, તો અમારા છોકરા ભૂખે ન મરે અમે આ ડાયમંડ નો ચોંટાડી. તો અત્યારે એ લોકો વિરોધ ઉપાડ્યો, 4 મહિનાથી એક એક કેસ આવ્યો નથી અમારી સોસાયટી અંદર. એક ટેમ્પો આવે છે, એ ભાઈ 10 વર્ષથી અમને કામ આપે છે, તો અત્યારે જ કેમ વાંધો ઉઠાવ્યો? તો અત્યારે અમે એમ કીધું કે દિવાળી પછી બંધ કરી દેજો, અમારા ધંધા ચાલુ થઈ જાય ઘરવાળાના, પછી તમે ચાલુ કરી દેજો, અમે બંધ કરી દેવું. બસ આ જ અમારી સમસ્યા છે, બીજું કાંઈ નથી. અને અમને જો એને કામ ન જ અપાવવું હોય તો અમને 5-5 હજાર ઘર ચલાવવા દઈ દે. અમારે ઘર, અમારે આ ડાયમંડનું કામ કરવું નથી. અમારે આ શેરીમાં પ્રમુખને 6-7 જણાએ કરાવ્યું છે, પણ અમારા ઘરનું મકાન નથી સાહેબ, એટલે અમારી અરજી કોણ સાંભળે? અમારી માંગ એ છે કે અમને રોજી રોટી આપે, બીજી કાંઈ અમારી માંગ નથી. મારું નામ ગીતાબેન કિશોરભાઈ કારેલિયા, હું ચામુંડાનગર સોસાયટીમાં રહું છું. અને અમારે બાયુ થોડું ઘણું ઘરે કામ કરે છે આ સ્ટોન લગાવવાનું, તો જે વિઠ્ઠલભાઈ પ્રમુખ છે સોસાયટીના, એને અમને કામ ધંધો બંધ કરવાનું આજે કહી ગયા, બોડીઓ મારી દીધું છે અહીંયા. અને અમને અત્યારે એવું કહે છે કે તમારે જ્યાં દોડવું હોય ત્યાં જાઓ, તમે મને પ્રમુખ બનાવ્યો નથી કોઈ, અને પોલીસને જાઓ, તમારું કોઈ સાંભળશે નહીં. અને મને ઉપરથી ઓર્ડર છે એટલે મેં બોડીઓ માર્યું છે આવું કહે છે. અને અમારે બીજું કાંઈ નહીં, અમારે કામ કરવું નથી. અમને સોસાયટીનો પ્રમુખ 5-5 હજાર રૂપિયા અમારા ખાતામાં નાખી દે બાયુને, ને જે મશીન ચલાવે છે પટ્ટી મૂકે હાડીમાં એને 10-10 હજાર આપી દે, એટલે અમને કોઈ કામ કરવાનો શોખ નહીં. તમે આરામથી ઘરે બેસીએ, જે કામ કરે છે એ લોકો હવની સેફટીમાં જ કરે છે. 2 જણી 3 જણી હવને હવરીની ઘરે કોઈ આમ ભેગા મળીને નથી કામ કરતા, પણ અત્યારે આ લોકો આ એને ભંગ કર્યો છે અમને આ બધાને ભેગા કરીને. બાકી અમને અત્યારે આ ભેગા થવાનું કોઈ ઓલું નથી. કારખાનું તો 10-12 વર્ષથી 12 વર્ષ બધા. તો અત્યારે બંધ કરે છે તો અમારે સર ક્યાં જવું? બ્યુરો રિપોર્ટ સુરત.